ભુજના રેલવે સ્ટેશનથી નાગોર જતા રોડ પર આવેલી ભુજ નગરપાલિકાની વાડી પર ઠેર ઠેર દબાણ કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સભ્યોએ ભાજપના આગેવાનો દ્વારા જ દબાણ કરાઈ હોવાના આક્ષેપો કર્યા છે નગરપાલિકાની વાડી અંગે અગાઉ અનેક વખત વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જેમાં નગરપાલિકાની વાડી કેટલા એકરમાં છે તેવું લેખિતમાં પૂછ્યા છતાં હજુ પણ નગર નગરપાલિકા દ્વારા જવાબ અપાયો નથી ત્યારે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અંદાજે એકરથી પણ વધુ વિસ્તારમાં નગરપાલિકાની વાડી ફેલાયેલી છે અને જે તે વખતે વાલ્મીકી સમાજના લોકો પાસેથી આ વિસ્તારમાં ગટરનું પાણી છોડીને તેમાં ફળફળાદી શાકભાજી અને ઘાસચારો ઉગાડવાનું આયોજન કરાયું હતું અગાઉ વર્ષે પાંચ લાખથી વધુની ઉપજ પણ થતી હતી અને વાડીમાં પાણી અને લાઇટના કનેક્શનો પણ હતા જોકે હવે આ વાડીમાં ઠેર ઠેર દબાણ કરી દેવામાં આવ્યું છે ભૂકંપ બાદ નવા રિંગ રોડ બન્યા તેમાં વાડીનો કેટલોક હિસ્સો કપાતમાં ગયો હતો ત્યારે કપાતમાં ગયેલી જમીનો પેટે સરકાર દ્વારા અન્યત્ર જમીન ફાળવવામાં આવી છે ત્યારે નગરપાલિકાની વાડીની કેટલી જમીન કપાતમાં ગઈ અને અન્ય ક્યાં જમીન ફાળવાઈ છે તેનો જવાબ પણ સતાધીશો દ્વારા અપાતો નથી ત્યારે મોકાની આ જમીન પર ભાજપના જ અગ્રણીઓ દ્વારા દબાણ કરાયું હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા આજ તમે પરિસ્થિતિ જોઓ તો અહીંયા પાણીનું કનેક્શન નથી લાઈટનું કનેક્શન નથી ચોકીદાર બિચારો અંધારામાં બેઠો છે અહીંયા કને જે નગરપાલિકાએ પોતાનો ક્વાર્ટર્સ બનાવે છે એની હાલત તમે જુઓ નગરપાલિકાની આજુબાજુની જે આ પચીસ એકરની જે વાડી હતી એ વાડી જે તે વખતે રિંગરોડ બન્યા અને રિંગરોડ બન્યા ત્યારે જે સરકાર શ્રીએ જે આ વાડીમાં રસ્તો બનાવવા માટે જે કપાત થયું તે એ કપાત પછી પણ તમામ જણને આનો હક હિસ્સો સરકારશ્રીમાંથી આપવામાં આવતો હતો તો નગરપાલિકાને પણ એનો હક હિસ્સો આ જેટલી કપાતમાં જમીન ગઈ હશે એનો હક હિસ્સો મળ્યો હશે અથવા ક્યાંક જમીન મળી હશે તો એ જમીન ક્યાં છે અને આ પચીસ એકરમાંથી કેટલી કપાતમાં ગઈ એના પછી કેટલી જમીન નગરપાલિકાની બાકી રહી તમે જ્યાં જોશો ત્યાં નગરપાલિકાની જમીન ઉપર અત્યારે પણ તમે જોવો છો તો દબાણ ચાલુ છે આગળની સાઈડમાં પણ દબાણ ચાલુ છે પાછળની સાઈડમાં પણ દબાણ ચાલુ છે તમે જ્યાં જુઓ ત્યાં આ પચીસ એકરની વાડી આજ તમે અહીંયા કને નહીં માની શકો એટલા એકરના ભાવો એક કરોડથી પણ વધારેનો ભાવ એક એકરનો આ વિસ્તારમાં બોલે છે આ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તમે અહીંયા જઈને જોજો તમે આજુબાજુનું દબાણ જોઈ લો તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના જ દબાણ છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે નગરસેવકોના ઓળખીતા પાળખીતા છે કદાચ નગરસેવકો પણ આની અંદર ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી રીતે હોઈ શકે આપે જે રીતે અહીંયા જોયા છે વિઝ્યુઅલ લીધા છે અને આ વિઝ્યુઅલ ઉપરથી તમે જેમ આગળથી જોતા આવો છો કે કોઈ એક દેવી પૂજક સમાજના લોકો પાસેથી તમે જે હેતુથી જમીન લીધી હતી આજે એ સમાજ પાસે એ જમીન હોત કે એ વ્યક્તિ પાસે જમીન હોત તો આજે એ પણ કરોડપતિ બની ચૂક્યો હોત